એવું નથી કે લાખ રૂપિયા મને આવે છે સાહેબ, આગળ 5 લાખ થી કમાતો હતો મહિના, પણ સાહેબ એ કંપનીનો ભવિષ્ય મને યોગ્ય નતું લાગ્યું અને એ કંપની મારે છોડવી પડી. કે ભાઈ ના, થોડું વધારે કમાવા માંડ્યો એટલે કંપની આપણા પગ કાપી નાખ્યા હતા. વધારે કમાઈ એટલે કંપનીઓમાં કંઈક ને કંઈક ગમે તે પેલું કરીને આપણો આઈડી ઉડાડી દે. એટલે એવું એક બે કંપનીઓમાં મને અસર થઈ હતી. એટલે મેં વિચાર્યું કે હવે જિંદગીમાં કંપની કરવી તો સ્ટાન્ડર્ડ કરવી, મોટી કંપની હોય તો કરવી, ઇન્ડસ્ટ્રી હોય તો કરવી. સાહેબ અહીંયા મને ઇન્ડસ્ટ્રી બી મળી ગઈ, ORG કંપની છે, સેક્ટર બહુ સારું છે, 2000 કરોડ થી વધારે ટર્નઓવર કરતી કંપની છે. કંપનીનું ભવિષ્ય આજે 300 પ્રોડક્ટ છે, 2018 પૂરું થતો 2000 પ્રોડક્ટ લાવવા જઈ રહી છે કંપની. 2000 પ્રોડક્ટ માંથી સાહેબ આપણે કેટલી પ્રોડક્ટ વેચવી છે? એક એક પ્રોડક્ટ ઉપર સાહેબ 10-10 હજાર રૂપિયા નફો થાય હું તમને કેલ્ક્યુલેશન આપી શકું છું. અહીંયા પડદો પેલું છે નહીં, બાકી હું તમને આજે કેલ્ક્યુલેશન આપો. મારા એક મિત્ર ને એક મારો મિત્ર જ છે, મારી સાથે ભણતો હતો, ગરીબ હતો અને સામાન્ય 8-10 હજાર ની નોકરી કરતો. એક દિવસે મારી ફાય આવ્યો, મને કે બળદેવ યાર તું તો ઘણું કમાય, તું આગળ થઈ ગયો, પણ મારું શું, કઈક તો અમારા માટે કઈક કર, તું કરે છે એમાં કઈક 2-5 હજાર રૂપિયા મળે એવું તો કર. એટલે મેં કીધું બકા તું નહીં કરી શકે, રહેવા સંબંધમાં બધું, પણ એક કામ કરતા 2-5 હજાર કમાવે છે ને, તો મેં એને એક 25 આપી 10 મિનિટ. મેં કીધું પેટ્રોલ પંપ જઈને ભરે,